અમરેલીના શ્રવણ પ્રસાદ કેન્દ્રમાં નવનિર્મિત કરવામાં આવેલા ભવનનું લોકાર્પણ કરવામાં આવેલું હતું. કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાજી ખાસ ઉપસ્થિત રહેલા હતા. અમરેલીમાં શ્રવણ પ્રસાદ કેન્દ્રના નવનિર્મિત ભવન હૃદયસ્થ પ્રતાપભાઈ જયંતિલાલ પંડ્યા ભવનનું લોકાર્પણ કરવામાં આવેલું હતું. યુએસએમાં રહેતી બહેન મનીષા પંડ્યા દ્વારા તેમના કર્મયોગી પિતા પ્રતાપભાઈ પંડ્યાની ઈચ્છાપૂર્તિ અને વતનની સોડમનું ઋણ ચૂકવવાની લાગણી સાથે શ્રવણ પ્રસાદ કેન્દ્રને રૂપિયા 1 કરોડનું દાન મળેલ છે, જેમાંથી ભવ્ય ભવનનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું છે. અહીંથી જરૂરિયાતમંદ વડીલોને દરરોજ ટિફિન પહોંચાડવાનો સેવાયજ્ઞ ચાલે છે. અત્યારે અમરેલી શહેરમાં 100 જેટલા ઘરોમાં ટિફિન પહોંચાડવામાં આવે છે. આ પ્રસંગે કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા, ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા, રમાબહેન પંડ્યા, સાંસદ નારણભાઈ કાછડિયા, મુકેશભાઈ સંઘાણી, રાજેશભાઈ કાબરિયા, બિપિનભાઈ લીંબાણી, ડોક્ટર ભરતભાઈ કાનાબાર સહિતના રાજકીય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહેલા હતા. કાશ્મીરા પ્રતાપભાઈ પંડ્યા, જેમના થકી આ કાર્ય થઈ રહ્યું છે, એવા મનીષાબેન પ્રતાપભાઈ પંડ્યાની હું મોટી બહેન છું. આજે મારા પપ્પાનું એક સ્વપ્ન હતું કે વડીલોના ભોજન, વડીલોના સેવા કાર્ય માટે એક એવી સંસ્થા બનાવી શકાય, એવું મકાન બનાવી શકાય, એવી ભવન બનાવી શકાય કે જ્યાંથી અશક્ત, અનાથ એવા માણસો ને એને પૂરતું ભોજન મળી શકે, જેનું કોઈ નથી, જેની પાસે વ્યવસ્થા નથી, નાણાકીય વ્યવસ્થા નથી, એમને બધાને આ શ્રવણ પ્રસાદ કેન્દ્રથી ભોજન મળી શકે. એની માટે મનીષાબેન પ્રતાપભાઈ પંડ્યા, જે અમેરિકા છે, એમણે મારા પપ્પાને સ્વપ્ન પૂરું કરવા માટે 1 કરોડ રૂપિયા દાન આપી આ ભવનનું નિર્માણ કર્યું છે. એના દ્વારા એ આ સંસ્થાને, સંસ્થાના કાર્યકરો, સંસ્થાના ટ્રસ્ટીઓની ઋણ સ્વીકાર કરે છે. મારા પપ્પાના સ્વપ્ન પૂરો કરવા માટે એ લોકોએ જે ખૂબ મહેનત કરી છે, એ બદલ મનીષાબેન અને મનીષાબેનનો પરિવાર ખૂબ ખૂબ આભાર છે. ધન્યવાદ. કામનું આપણે લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ. કબીર કહે, કમાલ કો દો બાતા સીખ લે, કર સાહેબ કી બંદગી ભૂખે કો અન્ન દે. એમાંનો એક પાઠ આપણે અમલમાં મૂકી રહ્યા છીએ. પ્રતાપભાઈ સાહેબ મારા ગામમાં ઘણા લાંબા સમય સુધી એમણે નોકરી કરેલી. રમાબેને પણ અમારા ગામમાં ઘણા સમય સુધી નોકરી કરેલી શિક્ષક તરીકે. એટલે અમે તો એને અમારા ગામના સાહેબ જ કહીએ છીએ, કારણ કે છેલ્લે છેલ્લે ત્યાં અમારા ગામમાં જ હતા. એટલે મેં અત્યારે બેનને આમંત્રણ પણ આપ્યું, તમારી નિશાળને જોવા માટે તમે આવજો. અમારી નિશાળમાં પણ બેન મનીષાએ દાન આપ્યું છે, એટલે અમારી સ્કૂલમાં પણ એ દાતા છે. એટલે દાતા પરિવાર તરીકે અમારા ગામના આગેવાનોએ આમંત્રણ મારા થકી મોકલ્યું હતું, એટલે મેં તો એમાં કુરિયરનું કામ કર્યું છે. આપને આમંત્રણ બે વિષયમાં મસ્તી નાની એવી વાત કરવી છે. ભાષણોની તો અમારી સિઝન ખુલી ગઈ છે, આપણે અહીંયા એનો લાભ નથી લેવો. શિવરાત્રી છે.